కెన్యా రాజధాని నైరోబిలోని ప్రవాస భారతీయులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. అయితే కెన్యా స్వతంత్ర పోరాటంలో భారతీయుల పాత్ర అద్వితీయమన్నారు. కెన్యా ఇప్పుడు పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందన్నారు మోడీ. ప్రతాప్ అనే పరిశ్రమ చే કે 2016 માં જ્યારે હું કેન્યા આવ્યો હતો ને જેનો હમણાં ઉલ્લેખ કર્યો ત્યારે કેન્યાની સરકાર દ્વારા મારું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને મને બરાબર યાદ છે કસારાની સ્ટેડિયમમાં આપ સૌએ હજારોની સંખ્યામાં આવીને પ્રેમથી મને એટલા બધા આશીર્વાદ આપ્યા આપના ભાવ જગતથી હું તરબોળ થઈ ગયો. આપ સૌમાંથી અનેક લોકો એ કાર્યક્રમમાં હાજર હતા. સાથીઓ, દાયકાઓ અગાઉના સંજોગોએ ભલે આપણને ભારતથી દૂર વસાવ્યા હોય પણ આપનો એક અંશ આજે પણ